અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। વાપીના બલીઠા ખાતે રેલવેના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે માતા પુત્ર સહિત 3 લોકોની જિંદગી છીનવી લીધી છે। વાપી નજીક બલીઠા ગામે બોમ્બે હોટેલના પાછળના ભાગે રેલવેના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગટર માટે ખોદવામાં આવેલા ચેનલમાં બે બાળકો નહાવા માટે પડ્યા હતા। બાળકો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા, જેથી બૂમાબૂમ સાંભળીને બાળકની માતાએ તેમને બચાવવા પાણીમાં છલાંગ લગાવી હતી, જેમાં ત્રણેય લોકોના ડૂબી જવાથી કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। વાપી નજીક બલીઠા ગામે બોમ્બે રેસ્ટોરન્ટમાં ભંગાની અને પ્લોટની રખેવાળીનું કામ કરતા બાબુભાઈ રાઠોડ પર આભ તૂટી પડ્યું છે। બાબુભાઈ રાઠોડનો 10 વર્ષીય પુત્ર રાજ અને તેની પત્ની સુશીલાનું તેમજ સાડીના 12 વર્ષીય પુત્ર કાર્તિકનું ઘર નજીક રેલવેની હદમાં બનેલા ગટર માટેના ખાડામાં ડૂબી જવાથી મોત થયું છે। આ ઘટના અંગે વાપી ટાઉન PI BJ સરવૈયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે બલીઠામાં આ ઘટના રેલવેના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગટર માટે ખોદવામાં આવેલા ખાડામાં બની છે। આ ખાડામાં હાલ વરસાદી પાણી ભરાયેલું હોય તે પાણીમાં બાબુભાઈનો પુત્ર રાજ અને તેની સાડીનો પુત્ર કાર્તિક નહાવા માટે પડ્યા હતા, જેને ડૂબતા જોઈને પુત્ર રાજની માતા બંનેને બચાવવા ઊંડા પાણીમાં કૂદી પડી, જેમાં ત્રણેયનું ડૂબી જતા મોત નીપજ્યું હતું। ગટરના ખોદકામ માટે બનાવેલા ચેનલમાં માતા પુત્ર સહિત ત્રણેયને બચાવવા માટે બૂમાબૂમ કરી, જેની નજીકમાં શોપિંગ સેન્ટરમાં કામ કરતા વોચમેને જોઈ જતા તેણે તાત્કાલિક બચાવ માટે આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। જે બાદ આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસ અને ફાયરને જાણ કરવામાં આવી, જેથી તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં બાબુભાઈની પત્ની સુશીલા અને પુત્ર રાજના મૃતદેહને બહાર કાઢીને સરકારી હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યો હતો। જો કે સાડીના પુત્ર કાર્તિકના મૃતદેહને એકાદ કલાકની શોધખોળ બાદ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેણે પણ વાપી જેલા સરકારી દવાખાનામાં PM માટે મોકલી આપવામાં આવ્યો હતો। રેલવેના પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરની બેદરકારીએ એક સાથે બે પરિવારોના દીપક અને માતાનો જીવ લઈ લીધો, જેથી આસપાસના લોકોમાં પણ અરેરાટી ફેલાય છે। ઉલ્લેખનીય છે કે મૃતક 12 વર્ષીય કાર્તિક ગઈકાલે જ તેના માતા પિતા સાથે માસીના ઘરે આવ્યો હતો, જ્યાં તેમના માતા પિતા તેને મૂકીને મુંબઈ સામાજિક પ્રસંગમાં ગયા હતા। બંને પરિવારમાં રાજ અને કાર્તિક એકના એક દીકરા હતા। બાબુભાઈ રાઠોડના તો પત્ની અને પુત્ર બંનેના મોત થયા, જેથી પિતા પુત્રી નોંધારા બન્યા છે। કલ્પેશ પટેલ, D9 ન્યૂઝ, વાપી।